ગીતામાં, કપિલ ગીતામાં કપિલ ભગવાન કે માનેક માં, આ મન સારી દિશામાં વળે તો મુક્તિ મળે, મોળી દિશામાં વળે તો એમાંથી બંધન થાય. એ જ આ સંસ્કૃતિ ને વિકૃતિ. કર્મ તો કરવું જ છે, સારું કરવું કે મોળું એ આપણા હાથની વાત છે. અને હવે તમે જો, સંસ્કૃતિ વિકૃતિ બરાબર, એને સંસ્કાર કયો કે વિકાર કયો? સંસ્કૃતિ એટલે સંસ્કાર, વિકૃતિ એટલે વિકાર. બીજું નામ છે જેનામાં સંસ્કાર હોય એને સંસ્કારી પુરુષ કહેવાય, જેનામાં વિકાર હોય એને વિકારી પુરુષ કહેવાય. વિકારીને જ આપણે કુસંસ્કારી કહીએ છીએ, વિકારી માણસને જ કુસંસ્કારી કહીએ. સંસ્કારી અને કુસંસ્કારી બે પ્રકારના માણસો આ દુનિયામાં હોય. હવે તમે જો આ શબ્દ છે ને, શબ્દ રોજ આપણે સાંભળતા હોઈએ એનો સંસ્કાર આત્મામાં પડે. સારા શબ્દો સાંભળીએ તો સારો સંસ્કાર પડે, અને મોળા સાંભળીએ તો મોળો પડે. જેવી રીતે શબ્દ એવી રીતે સ્પર્શ, એવી જ રીતે રૂપ, એવી રીતે રસ અને એવી જ રીતે ગંધ. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષય મોળા ગ્રહણ કરીશું તો આત્મામાં મોળા સંસ્કાર પડશે, હારા ગ્રહણ કરીશું તો હારા પડશે. મારે છઠ્ઠા સ્કંદની કથા તમને સંભળાવવાની છે, જો પ્રસંગ આવ્યો છે તો અટાણે જ કહી દઉં. અજામિલની કથા છઠ્ઠા સ્કંદમાં આવે છે. અજામિલ પવિત્ર બ્રાહ્મણ હતો, અને આમ તમે જો તો એકદમ પવિત્ર બ્રાહ્મણ, સંસ્કારી બ્રાહ્મણ. એના પિતા યજ્ઞ કરે, સમિધ લેવા માટે અજામિલ વનમાં લાકડા લેવા માટે ગયેલો, અને યજ્ઞ માટે જે લાકડા જોઈએ સમિધ એ લઈને આવતો હતો. રસ્તામાં એક વૈશ્યા અને એક કુસંસ્કારી પુરુષ બે વિહાર કરી રહેલા, અને આ દ્રશ્ય અજામિલે જોયું. હવે તમે જોજો, એક પવિત્ર બ્રાહ્મણ હતો, એક મોળું દ્રશ્ય એણે જોયું જંગલમાં. સમિધ સમિધની જગ્યાએ રહી ગયા, અને આ અજામિલ ઓલી વૈશ્યાને રાજી કરવા લાગી ગયો. પોતાની પાસે જે કંઈ સંપત્તિ હતી એ વૈશ્યાને રાજી કરવા માટે એણે વાપરી, પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો. અને આ વૈશ્યાને રીઝવવામાં એ ચોરીના ધંધે ચડ્યો, લૂંટના ધંધે ચડ્યો. ગમે ત્યાંથી ધન લાવે, વૈશ્યાને રાજી કરે, એની મનોકામના પૂરી કરે. એક પવિત્ર બ્રાહ્મણ એક ખરાબ દ્રશ્ય જોયું અને એમાંથી પાપના માર્ગે ચડી ગયો. અને જ્યારે અજામિલનો અંતકાળ આવ્યો ત્યારે યમના દૂત એને તેડવા માટે આવ્યા, પણ એના એક છોકરાનું નામ એણે નારાયણ રાખેલું. નાનો દીકરો સૌથી, એ નારાયણ નામ, એ વાલો બહુ. જમના દૂત લેવા માટે આવ્યા, જમના દૂતને જોઈ અને આનાથી પોકાર થઈ ગયો, બેટા નારાયણ દોડજે, નારાયણ દોડજે, નારાયણ મને બચાવજે. એ નારાયણ નારાયણ બોલ્યા ત્યારે વિષ્ણુના પાર્ષદો આવ્યા, અને વિષ્ણુના પાર્ષદોએ યમના દૂતોથી આ અજામિલને છોડાયો. અને આ ઘટના જોઈ અજામિલની આંખ ઉઘડી ગઈ કે હું ક્યાં પવિત્ર બ્રાહ્મણ હતો, કેવો પાપને માર્ગે ચડ્યો, અને એક નારાયણ નામ લેવાથી, છોકરાના નામે નામ લેવાથી જો મને આટલી મુક્તિ મળતી હોય તો એ ઈશ્વરના નામમાં કેટલી તાકાત હશે. અને પછી અજામિલ બધું જ છોડી બદ્રિકાશ્રમમાં ગયો, તપ કરી, ભજન કરી, અંતકાળે મુક્તિને પામ્યો, એવું ભાગવતનો છઠ્ઠો સ્કંધ બોલે છે. પવિત્ર હતો, એક ખરાબ દ્રશ્ય જોયું એમાંથી પાપના માર્ગે ચડ્યો, અને વળી પાછો એક નારાયણનું નામ લેવાથી એ પાછો મોક્ષના માર્ગે ચડ્યો. એક ખરાબ દ્રશ્ય. અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પીબેકનું આખ્યાન આવે છે. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા પીબેક પણ પવિત્ર બ્રાહ્મણ હતો. તમને ખ્યાલ હશે કે નહીં હોય, આપણું ભારત દેશનું જે અસમ રાજ્ય, અને ત્યાં કામાક્ષી દેવીનું મંદિર છે, આજે બી બહુ મોટું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં અસમમાં કામાક્ષી દેવીના મંદિરે ગયેલા, અને એ જગ્યાએ આ પીબેક રહેતો, અને એ બી પવિત્ર બ્રાહ્મણ હતો. પણ એણે કોલારણવના શાસ્ત્રો વાંચેલા, ખરાબ શાસ્ત્રો. અને ખરાબ શાસ્ત્રો વાંચવાથી, ખરાબ પુસ્તકો વાંચવાથી
એ માણસ પાપના માર્ગે ચડ્યો અને પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી નાખ્યું. જ્યારે ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારે બહુ મોટો સિદ્ધ થઈને પૂજાતો પીબેક સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો. સ્વામિનારાયણ ભગવાનની તો લગભગ 12-13 વર્ષની ઉંમર હતી, નાની એવી ઉંમર, નીલકંઠ વર્ણીનો વેશ. અને વર્ણીને કહે છે તું મારો ચેલો થઈ જા. વર્ણી કે કાંઈ ચેલા પરાયણે ન હોય, બાંધે કણબી ગામ થોડું વહે. તો કે છે કે મોટા મોટાને મેં મારા ચેલા બનાવ્યા છે, કે નહીતર જોઈ કે હમણાં તારી આ દશા કરું. એટલે પીબે કે હાથમાં આમ અંજલિ ભરીને એક આમ લીલું ઝાડું હતું ને એની ઉપર નાખી અંજલિ અને આખું વૃક્ષ હૂકવી નાખ્યું અને ભડભડ ભડભડ બળવા માંડ્યું વૃક્ષ. એટલે વર્ણીને કહે છે કે જો તારી બી આ દશા થાય. વર્ણી આમ વજ્રાસનમાં બેઠા અને સ્વામિનારાયણ ભગવાન પીબેકને કહે છે કે તારી પાસે મેલી વિદ્યાનો આશરો હશે, અમારી પાસે ઈશ્વરનો આશરો છે. તારે કરવા હોય એટલા પ્રયોગ કરી લે, તારાથી અમને કાંઈ ન થાય. અને જેનું અભિમાન ઉતાર્યું ને સ્વામિનારાયણ ભગવાને, બહુ બધી મેલી વિદ્યાઓના પ્રયોગો કરી લીધા પણ કશું જ ન ચાલ્યું, ત્યારે પીબેક સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો. હતો બ્રાહ્મણ, પવિત્ર હતો, પણ એક ખરાબ પુસ્તક વાંચવાથી પાપને માર્ગે ચડ્યો અને એમાંથી એ માણસ અતિશય પાપીને ક્રૂર બન્યો. પણ વળી પાછો સંતનો, સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો, એમાંથી વળી પાછો એ સુધર્યો. આ કથાના મંડપો ખાલી શોભા માટે નથી મારા બાપ, કંઈક આપણામાં પરિવર્તન આવે. એક મોળું જોવાથી માણા મોળો બને, મોળું વાંચવાથી માણા મોળો બને. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 18 વચનામૃતમાં વાત કરી કે જ્યાં પાત્રીઓ નાચગાન કરતી હોય, દારૂના શીશા ભરાઈને બેઠા હોય અને વ્યભિચારી માણસો બધાય બેઠા હોય, નાચગાન થતું હોય, શરાબ પીવાતી હોય, અને એ મહેફિલમાં જઈને તમે બેસો એટલે તમારું અંતઃકરણ જુદા પ્રકારનું થઈ જાય. અને સ્વામિનારાયણ ભગવાન બોલે કે કોઈ જંગલમાં ઝૂંપડી હોય અને ઝૂંપડીમાં કોઈ પવિત્ર સંત મહાત્મા બેઠા હોય, ફાટેલી ગોદડી ઉપર બેઠા હોય, હરિના નામ જપ કરતા હોય, અને ઝૂંપડીમાં જઈને સંત મહાત્મા પાસે બેસો, તમારું અંતઃકરણ જુદા પ્રકારનું. ખાલી તમે આટલા અહીંયા બેઠા છો એટલા વિચાર કરી લો, આજ તમે કથા મંડપમાં બેઠા છો અટાણે તમારું મન પણ શાંત થઈ ગયેલું છે, અને આના તમે ટોકીઝમાં જઈને બેહો તો તમને બધા જાણો, એ વેફર દાબે જતા હો ને કંઈક કંઈક કરતા જતા હો ને, અંતઃકરણ જુદા પ્રકારનું થઈ જાય આખું. આટલો પ્રસંગ તમને, આટલી આટલી તમને પ્રસંગની અસર થાય. કોઈ જણા બે જણાને અબોલા થયા હોય ને એ સમયે કોઈ એક આવીને એમ કહે કે ભાઈ જાવા દે ને, તારો ભાઈ છે ને, મારા ભાઈએ તારા કરતાં મને વધારે હેરાન કર્યો તો મેં જાતું કર્યું, ગમે એમ તો આપણા માનો દીકરો ભાઈ કહેવાય, ભાઈ જાવા દેવાય. હવે એવું બધું તો હાલ્યા કરે. આવા 5 જણા ઉપરા ઉપર તમને કેનારા મળી જાય ને, તમને એમ થાય ખાર વાલો જાવા દો. અને એ જ સમયે 5 જણા શબ્દો એવા મારનારા તો એમ જ હોય ને, વારે વારે હેરાન કર્યા કરે, હું આપણે કઈ સહન કર્યા કરવાનું? મારો ભાઈ આમ કરતો તો એક દી બે જીકી તેદુનો સીધો દોર, ત્યાં વળી પાછો બીજો આવે ઈ કે મેં તો હારી પેટનો કોદળીએ કોદળીએ માર્યો, હવે તેદુનો નામ નથી લેતો, તો તમે પાવડે પાવડે જીકો. શબ્દની અસર થાય છે ભાઈ.